वेलकम बेक स्टूडेंट स्टूडेंट आगळना वीडियो लेक्चर नी अंदर आपणे एक एएमपी दाखला नंबर 19 विषयनी चर्चा करेली छे बराबर डिटेल में एकदम हवे एवो ज दाखलो छे आपण दाखला नंबर 20 ए पण एटलो ज एएमपी छे बराबर अने एटलो ज समझवो पड़े एवो छे तो एनी अंदर जुओ एक लंबवृत्तीय नळाकार छे एनु पृष्ठफळ जे छे ने ए अचळ होय बराबर लंबवृत्तीय नळाकार नो पृष्ठफळ अचळ होय तो नड़ाकार ना आधार नो व्यास ए तीनी ऊंचाई जेटलो होय त्यारे नड़ाकार नो घनफळ महत्तम छे तेम साबित करो। ओके तो जो आपणे आकृति थोड़ू समझिए एटले तमने थोड़ो वधारे ख्याल आवी जशे। सोल्यूशन तो एक कीधु छे अहींया सुधी एवुं कीधु छे जो आपणे एकदम शब्द शब्द समझवो छे आनी अंदर કે અહીંયા સુધી એવું કીધું છે કે એક લંબવૃત્તીય નળાકાર છે। ઓકે તો લંબવૃત્તીય એટલે લંબ હોય બરાબર આ પ્રકારનો એક નળાકાર છે જુઓ આ નળાકાર છે બરાબર આ રીતનો એક લંબવૃત્તીય નળાકાર છે। હવે એની અંદર એવું કહેવામાં આવે છે કે તેનું પૃષ્ઠફળ જે છે ને એ અચળ રહે છે તો આપણને ખબર છે કે નળાકારનું પૃષ્ઠફળ કેટલું હોય નળાકારનું પૃષ્ઠફળ કેટલું હોય s is equal to 2 pi r square plus 2 pi rh હોય હે ને એટલું નળાકારનું પૃષ્ઠફળ હોય કે જ્યાં અહીંયા શું હોય અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે આ એની શું હોય ત્રિજ્યા હોય અને આ જે અંતર છે એ શું એનો h હોય બરાબર ને આ શું હોય ઊંચાઈ h હોય આ પ્રકારનું હંમેશા નળાકાર હોતું હોય છે। હવે એની અંદર એવું કહેવામાં આવે છે કે જો નળાકારના આધારનો વ્યાસ એટલે કે નીચેનો જે વ્યાસ છે વ્યાસ એટલે શું થશે આ જો r હોય તો આ પણ શું હશે r હશે બરાબર અને એટલે આ વ્યાસ જે છે વ્યાસ d બરાબર શું થશે 2r થશે એ વ્યાસ એ ઊંચાઈ જેટલો હોય એટલે કે 2r બરાબર આપણને શું મળતું હોય h મળતું હોય તો ત્યારે નળાકારનો ઘનફળ એ આપણે શું બતાવવાનું છે મહત્તમ બતાવવાનું છે શું બતાવવાનું છે મહત્તમ બતાવવાનું છે નળાકારનું ઘનફળ। ઓકે તો ચલો હવે આપણે નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવું છે તો એક કામ કરીએ આપણે પહેલા તો ઘનફળ લઈ લઈએ અને આ આપણે જો પૃષ્ઠફળ અચળ છે એટલે આપણું પૃષ્ઠફળ અચળ માટેની આ આપણી શરત બની જશે કારણ કે બે વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે એક જે આઈડેન્ટિફાઈ કરવાનું છે એ શું કરવાનું છે એક તો શરત કે જે આપણે મળી ગઈ છે અને બીજી જે વસ્તુ આપણે શોધવાની છે એ શું શોધવાનું છે આપણે એનું ઘનફળ કારણ કે ઘનફળ મહત્તમ બતાવવું છે ને તો આપણને ખબર હોવી જોઈએ કે નળાકારનું ઘનફળ કેટલું હોય તો શું થશે નળાકારનું ઘનફળ ભાઈ નળાકારનું ઘનફળ શું હશે નળાકારનું ઘનફળ સૂત્ર યાદ કરો નળાકારનું ઘનફળ v બરાબર શું થશે પાઈ r સ્ક્વેર h થશે લગભગ તો હવે આપણે આને આપણે શું બતાવવું છે મેક્સિમમ બતાવવું છે બરાબર ને પણ સવાલ એ થાય છે કે આપણી પાસે અહીંયા ચલ કેટલા છે બે છે જુઓ અહીંયા આપણી પાસે ચલ શું છે બે છે r પણ છે અને h પણ છે તો આપણે કોની સાપેક્ષે વિકલન કરવું મોટો પ્રશ્ન આવીને ઊભી જાય છે બરોબર ને તો એક કામ કરીએ આપણે શું કામ કરીએ તો કે અહીંયાથી આપણે h ને સૂત્રનો કર્તા બનાવી દઈએ બરાબર ને કારણ કે એ જુઓ એ ઈઝી રહેશે તમે r પણ શોધી શકો પણ h તમારા માટે બહુ સૌથી ઈઝી રહેશે તો એક કામ કરો અહીંયાથી તમે h ને સૂત્રનો કર્તા બનાવશો જુઓ આને સમીકરણ નંબર 1 આપી દો હવે આ સમીકરણનો ઉપયોગ કરીએ અથવા તો સમીકરણ 1 આ છે અને 2 તો આપણે કહેશું કે ભાઈ સમીકરણ 2 પરથી શું થશે તો આ ભાગને હું ડાબી બાજુ લઉં છું એટલે s - 2 pi r square બરાબર 2 pi r અને h છે। ઓકે તો h ની કિંમત શોધવી છે તો h બરાબર શું થશે h બરાબર s - 2 pi r square અને એના છેદમાં આવશે 2 pi r। ઓકે ચલો બંનેને 2 pi r આપી દઉં અલગ અલગ તો આવું થશે h બરાબર s ના છેદમાં 2 pi r માઇનસ અહીંયાથી 2 pi કેન્સલ અને એક r કેન્સલ એટલે અહીંયા શું વધશે ફક્ત r વધશે બરોબર ને તો s ની કિંમત આપણને મળે છે h s ના છેદમાં 2 pi r અને અહીંયા r મળશે। ઓકે ચલો હવે આપણે શું કરીશું તો કે આપણો મેન જે વિધેય છે ત્યાં આપણે આ કિંમત રાખી દઈએ તો અહીંયા થશે v બરાબર પાઈ r સ્ક્વેર અને h ની જગ્યાએ આવશે s / 2 pi r - r
ओके हवे जो आनी अंदर पाई आर स्क्वेर अंदर मल्टीप्लाय करी दईए आपणे तो आ थई जशे वी बराबर पाई पाई कैंसल एक आर कैंसल एटले शुं रहेशे एस अपॉन एस आर अपॉन बराबर ने। जो हूँ थोड़ू एक स्टेप लखी दऊं छुं तमने कि आ पाई अंदर गुणाकार करशो तो पाई आर स्क्वेर गुणिया एस अपॉन टू पाई आर माइनस आ शुं थई जशे पाई आर नो घन थई जशे। ओके ने तो हवे जुओ अहींयाथी पाई पाई कैंसल थई जशे आर आर कैंसल थई जशे तो वच्चे शुं वी बराबर एस ना छेदमां सॉरी एस आर ना छेदमां टू वच्चे अने अहींया वच्चे पाई आर नो क्यूब वच्चे। ओके हवे जुओ हवे आपणे आनो सौ प्रथम तो शुं करी दईए फर्स्ट प्रथम विकलन करी दईए अने आर नी किंमत शोधी लईए कारण के आपणो टार्गेट एवो छे कि टू आर बराबर एच थवो जोईए अने जे घनफळ छे ए मेक्सिमम मळवुं जोईए बराबर ने। तो चलो पहला तो मारो टार्गेट मेक्सिमम बनावानो छे घनफळ ने पछी आपणे आ शोधवानो छे। तो पहला तो आपणे डीवी अपॉन शुं करी देशुं डी आर करी दईए तो अहींया थशे एस अपॉन टू आर नो थई जशे वन माइनस अहींया थशे आ पाई तो अचळ छे गुणिया थ्री आर स्क्वेर थई जशे। ओके चलो हवे आपणे लई लईए डीवी डीवी बाय डी आर इज इक्वल टू जीरो लई लेशुं तो अहींया आपणने मळशे आना इक्वल जीरो एटले आ छे एस ना छेदमां बे माइनस आ थशे थ्री पाई आर स्क्वेर इज इक्वल टू जीरो। ओके हवे थ्री पाई आर स्क्वेर ने तमे जमणी बाजू लाओ तो आ थई जशे एस ना छेदमां बे बराबर थ्री पाई आर स्क्वेर। ओके चलो हवे शुं करीशुं कि आ थ्री पाई ने आपणे छेदमां लावशुं तो आर स्क्वेर बराबर शुं थशे आर स्क्वेर बराबर त्रण दू छ पाई એટલે s ના છેદમાં 6 પાઈ થઈ જશે અને તમે વર્ગમૂળ લેશો તો અંડર રૂટ શું આવશે s ના છેદમાં 6 પાઈ આવી જશે s ના છેદમાં શું આવી જશે 6 પાઈ આવી જશે। ચલો તો હવે આપણને r ની કિંમત તો મળે છે r ની કિંમત તો આપણને મળે છે પણ હવે આપણે ચેક કરવાનું છે કે આ r ની કિંમત છે શું એ મેક્સિમમ છે શું આ r ની કિંમત એ મેક્સિમમ છે તો એ આપણે હવે ચેક કરવું પડશે। તો એ ચેક કરવા માટે આપણે આ જે વસ્તુ છે એનું સેકન્ડ ડેરિવેટિવ કાઢીશું બરાબર અને લેસ ધેન ઝીરો મળે છે કે નહીં તે ચેક કરીએ આને સમીકરણ એક કહીશું। તો સમીકરણ સમીકરણ એકનું કોની સાપેક્ષે કરવું પડશે આર ની સાપેક્ષ વિકલન કરતા જો આર ની સાપેક્ષ તમે વિકલન કરશો એનો મતલબ કે ડી ટુ વી અપોન તમારે શું કરવું પડશે ડી આર સ્ક્વેર કરવું પડશે। ઓકે डी टू वी अपन डी आर स्क्वेर तो पहलू पद तो जीरो थी जैसे माइनस बीजू पद शू थ्री पाई तो अचल रहे आर स्क्वेर शू थी जैसे टू आर थी जैसे। ओके गुणाकार में तो डी स्क्वेर वी अपन डी आर स्क्वेर इज इक्वल टू माइनस सिक्स पाई आर आवशे अने आर नी किंमत हवे आपणे मूकी दईए डी वी अपन डी आर स्क्वेर तो तमने आंसर मळशे माइनस सिक्स पाई अने आर एटले शू छे आपणी पासे रूट s अपॉन 6 पाई અને આ ઓબવિયસલી લેસ ધેન 0 છે જોતા જ તમને ખ્યાલ આવે કે માઈનસ આગળ છે અહીંયા તમે જે કટ કરો કે કોઈ પણ કરો પણ તમારો આન્સર તો નેગેટિવ જ આવશે તો એનો મતલબ કે d સ્ક્વેર v અપોન d r સ્ક્વેર ઇઝ લેસ ધેન 0। ઓકે શું મળી ગયું લેસ ધેન 0 એનો મતલબ કે r બરાબર s ના છેદમાં 6 પાઈ જે છે એ તમારો શું થશે મેક્સિમમ બિંદુ થશે બરાબર ને તેની આગળ તમને જે ઘનફળ મળશે એ કેવું મળશે મહત્તમ મળશે। ઓકે ચલો હું આ ભાગને થોડો ઘટાવું છું। ઓકે જો મેઇન વસ્તુ તો આ છે કે તમારી પાસે પૃષ્ઠફળ અચળ છે તો પૃષ્ઠફળ પહેલા લખો પૃષ્ઠફળ તમને ખ્યાલ હોવો જોઈએ નળાકારનો કે શું હશે 2 પાઈ આર સ્ક્વેર પ્લસ 2 પાઈ આર એચ પછી તો કે ભાઈ જે શોધવું છે એ તમારું શું બને છે ફંક્શન બને છે વિધેય બને છે શું શોધવું છે નળાકારનું ઘનફળ તો નળાકારનું ઘનફળ શું હોવું જોઈએ તમને ખબર હોવી જોઈએ કે પાઈ આર સ્ક્વેર એચ થશે। ઓકે ક્યાં છે પાઈ આર સ્ક્વેર એચ થશે ક્લિયર ચલો હવે આ બંને વસ્તુને હું હટાવું છું તો ચલો હવે આપણે શું કરીશું કે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ જે બિંદુ છે આર બરાબર સ્ક્વેર રૂટ ઓફ એસ અપોન સિક્સ પાઈ આગળ આગળ શું મળે છે મહત્તમ ઘનફળ મળે છે નળાકારનું મહત્તમ ઘનફળ મળે છે।
હવે આપણે શું પ્રૂફ કરવાનું છે? હવે સાબિત કરીએ કે હવે સાબિત કરવું છે, શું કરવું છે કે 2r is equal to h, 2r is equal to h આપણે સાબિત કરવું છે, બરાબર? ચલો તો હવે આપણે આ ટાર્ગેટ છે 2r બરાબર h સાબિત કરવો છે. તો એક કામ કરીએ આપણે અહીંયાથી h ને કિંમત શોધી લઈએ. કે જો અહીંયા હું તમને થોડું એક્સપ્લેન કરું કે આપણને ખબર છે કે r સ્ક્વેર બરાબર શું છે, h ના છેદમાં 6 pi છે, બરાબર? તો એની ઉપરથી તમને h બરાબર તમને કિંમત શું મળશે, h બરાબર શું કિંમત મળશે, r સ્ક્વેર ઇન્ટુ 6 pi, બરાબર ને? h બરાબર તમને કિંમત કેટલી મળશે, r સ્ક્વેર ઇન્ટુ 6 pi. હવે તમને ખબર છે કે આ તમને s એ શું મળે છે, પૃષ્ઠફળ મળે છે. અને આગળ તમે પહેલું જ લખેલું છે શરત પૃષ્ઠફળની કે s બરાબર શું હતું તમારી પાસે, કે pi r સ્ક્વેર h, સોરી 2 pi r સ્ક્વેર h પ્લસ 2 pi r h, ઓકે, સોરી અહીંયા h નહોતો, 2 pi r સ્ક્વેર પ્લસ 2 pi r h, 2 pi r h, ઓકે. હવે એક કામ કરો, અહીંયા તમે આ રાખી દો s ની કિંમત. તો s ની કિંમત અહીંયા શું છે, r સ્ક્વેર 6 pi છે, ઇઝ ઇક્વલ ટુ 2 pi r સ્ક્વેર પ્લસ 2 pi r h, ઓકે. તો હવે આ ભાગને આ બાજુ લાવો તો આ થઈ જશે, જો આ 6 pi r સ્ક્વેર છે ને, 6 pi r સ્ક્વેર, તો એમાંથી આપણે 2 pi r સ્ક્વેર બાદ કરવાનો રહેશે, એટલે વધશે શું, 4 pi r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 pi r h. આ h ને તમે સૂત્રનો કરતા બનાવો તો અહીંયા શું થશે, 4 pi r સ્ક્વેર ના છેદમાં 2 pi r. તો એક તો જો pi pi કેન્સલ થશે, એક r એક r કેન્સલ થશે અને એ 2 થશે. તો h બરાબર તમને શું મળે છે, 2r. h બરાબર તમને શું મળે છે, 2r. એનો મતલબ કે જો r બરાબર s ના છેદમાં 6 pi બિંદુ હોય અને જો તેની આગળ તમને મહત્તમ ઘનફળ મળતું હોય ત્યારે હંમેશા h બરાબર 2r, એટલે કે નળાકારની જે ઊંચાઈ છે એ એના બેઝ મતલબ જે તળિયું છે એને વ્યાસ જેટલો હોય. ખ્યાલ આવી ગયો? જો આ પ્રશ્નને તમે જેમ સમજશો તેમ તમને ખ્યાલ આવશે, કારણ કે આ બંને પ્રશ્નો 19 અને 20 તમને ઘણું બધું સમજાવે છે. આ એ વસ્તુ તમને સમજાવે છે કે જો તમારા નળાકારનું ઘનફળ મહત્તમ હશે ને, તો ત્યારે આ જે નીચેનો જે ભાગ હતો ને, આ આ પ્રકારનો આપણું સપોઝ ધારો કે નળાકાર હોય તો જે આ નીચેનો જે ભાગ મતલબ આ જે વ્યાસ છે ને 2r, એ ઊંચાઈ જેટલો હશે, આ ઊંચાઈ જેટલો. ખ્યાલ આવે છે? એટલે કે આ વ્યાસ અને આ બે આ બંને સમાન હોય તો જો આ કન્ડિશનમાં તમારું જે ઘનફળ છે એ કેવું હોય, મહત્તમ હોય. ખ્યાલ આવ્યો? બહુ મસ્ત દાખલા છે, તમારે સમજજો, દાખલાની પ્રેક્ટિસ કરજો, બહુ મજા આવશે. ઓકે, રસ રાખજો, કારણ કે આ પ્રકારના દાખલા ઘણી વખત લગભગ પૂછાતા જ હોય છે. ઓકે, ચલો.